जो विद्यार्थी मित्रों स्वाध्यायना 2.5 की बात करिए एटले के दाखला नंबर 2.5 में शू कीधु जुओ प्लेटो वच्चे हवा होय तेवा समांतर प्लेट कैपेसिटर नु कैपेसिटन्स 8 पिको फेराडे एटले के अहीं आगळ आपणे कहीए तो आपने किंमत आपेली C0 हवा होय त्यारे केटलुं 8 पिको फेराडे जेने आपणे कही शकीए 8×10^-12 फेराडे के हवे शू कीधु जुओ जो प्लेटो वच्चेनु अंतर अर्धु करवामां आवे के जे अंतर ए D' = D नु केवु अर्धु एटले बाय 2 करवामां आवे अर्धु करवामां आवे अने तेमनी वच्चेना अवकाशने डायइलेक्ट्रिक अचळांक 6 धरावता द्रव्य वडे એટલે ડાયઇલેક્ટ્રિક અચળાંક કેનું મૂલ્ય કેટલું હોય 6 હોય એવા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે એ આપણે શું કરવાનું શોધવાનું હવે જુઓ શરૂઆતમાં કેપેસિટરનું મૂલ્ય આટલું બરાબર હવે જો સ્ટેપ બાય સ્ટેપ પહેલા આપણે અંતર અડધું કરીએ એટલે કે અંતર અડધું કરવામાં આવે ત્યારે નવું જે કેપેસિટન્સ મળશે C = કયું થશે તો કે એપ્સાયલોન 0 a/d' એટલે D/2 કહી શકીએ આપણે બરાબર આના આપણે કહી શકીએ ને એપ્સાયલોન 0 a/d તો આ કેટલું થશે D/2 એનો મતલબ 2 એપ્સાયલોન 0 a/d એનો મિનિંગ એવો થયો કે બગડો એમને એમને આ આખી કિંમત કોની થઈ C0ની ઓકે હવે આપણે શું કરવાનું હતું કે K જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ભર્યા પછીનું કેપેસિટન્સ જે આપણે શોધવાનું હોય એટલે કે C' એ જ આપણે શું કરવાનું શોધવાનું તો C' માટે તમે આ રીતે ના લખી શકો કે જો K જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ભરો ત્યારે આ જે આપણું કેપેસિટર હતું એ KC જેટલું થાય જો KM અને C એટલે શું મૂકવાનું 2C માટે હું આને કહી શકું 2KC0 ક્લિયર હવે કિંમત મૂકીએ તો બગડો એમના એમ કેની કિંમત 6 અને C0 એટલે આપણા 10^-12 નથી મૂકવા બરાબર પણ હવે આપણે સીધું 8 પિકો ફેરાડે મૂકી દઈએ ચાલ અને અંતે તમે આ બધો જ ગુણાકાર કરશો અંતે આ બધો જ ગુણાકાર કરતો તમને 96 પિકો ફેરાડે જેટલું કેપેસિટર પ્રાપ્ત થશે તો આ થયો આપણો સ્વાધ્યાયનો 2.5 ઓકે ક્લિયર